નમસ્કાર મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ગઈકાલે અલગ અલગ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા ત્યારે તેમાં ઘણા બધા પ્રોબ્લેમો પણ આવ્યા હતા અને ઘણું બધું જે ખેડૂતોની ચિંતા પણ હતી જેની અલગ અલગ ન્યૂઝપેપરોએ અલગ અલગ ટીવીઓએ પણ તેની નોંધ લીધી હતી તો ચાલો જાણી લઈએ કે શું શું નોંધ લેવામાં આવી છે તો શરૂ કરીએ અને ખેડૂતોની શું વેદના છે સૌપ્રથમ જાણીએ નવ ગુજરાત સમય દ્વારા કે આઈ ખેડૂત પોર્ટલ પરનું સર્વર ઠપ ખેડૂતો યોજનાનો લાભ લેવા માટેની અરજી ન કરી શક્યા વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની હોવાથી હવે સરકારી યોજનાના લાભ મળશે કે નહીં તેની ખેડૂતોના વર્ગમાં આશંકા ત્યારબાદ જોઈએ ત્યારબાદ ગુજરાત સમાચાર દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી હતી આઈ ખેડૂત પોર્ટલ ઠપ હજારો ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નહીં ડિજિટલાઇઝેશનનો ફ્યાસકો ખેડૂતોએ કલાકો સુધી રાહ જોવી પડી લક્ષ્યાંક ઓછા હોવાથી ઘણા ખેડૂતો યોજનાના લાભથી વંચિત રહી જશે ગામડાઓમાં કનેક્ટિવિટી મળી જ નહીં ત્યારબાદ દિવ્ય ભાસ્કર દ્વારા પણ મહત્ત્વની નોટ લેવામાં આવી હતી કે આ ખેડૂત પોર્ટલ ઠપ ઓનલાઈન અરજી કરવા ખેડૂતો ધકે ચટ્યા સર્વર ડાઉન થતા ગ્રામ સેવકો ફોન ઉપર જવાબ આપી થાક્યા અરજી માટે વહેલાં તે પહેલાં નિયમ અંગે ખેડૂતોમાં નારાજગી વ્યાપી કારણ કે જે પહેલાં તે વહેલાના ધોરણે જે ગામડામાં રહે તો ખેડૂત અને જે અભણ ખેડૂત છે એ કદાચ ખેતરમાં હોય અથવા કામે ગયા હોય તો સૌપ્રથમ અરજી ના કરી શકે અને એમાં એ જો લેટ પડે તો તેને લાભ ન મળી શકે ત્યારબાદ જોઈએ ત્યારબાદ વી અલગ અલગ સંદેશ ટીવી એબીપી ન્યૂઝ જી કલાક ન્યૂઝ ત્યારબાદ ફર્સ્ટ ન્યૂઝ એમ અલગ અલગ ગુજરાતની જાણકાર ટીવીઓ દ્વારા પણ તેની નોટ લેવામાં આવી હતી ન્યૂઝ ચેનલો દ્વારા અને વી દ્વારા એક મહત્ત્વની ડિબેટ પણ ગઈકાલે થઈ હતી જે વી ટીવીના યુટ્યુબ ઉપર પણ છે ઉપલબ્ધ એ પણ તમે જોઈ શકો છો જેની અંદર મહત્ત્વની બાબતો અંગે કૃષિ મંત્રીએ જવાબ આપ્યા હતા તો આ જે ખેડૂતો બાબતે અલગ અલગ ન્યૂઝ પેપરો અલગ અલગ ટીવી માધ્યમો દ્વારા મહત્ત્વની નોંધ લેવામાં આવી છે તો ખેડૂતો બાબતે પણ ન્યૂઝપેપર અને જે ટીવી છે એ પણ સારું સ્થાન આપે છે અને ખેડૂતોના સતતને સતત તમામ માધ્યમો ન્યૂઝ પેપરો એ અવાજ ઉઠાવે છે તો આ રીતે તમામ ન્યૂઝપેપરો અને જે ટીવી છે એ અવાજ ઉઠાવતા રહે જેથી ખેડૂતનું પણ જે તેની સમસ્યાઓ છે એ બહાર આવી શકે તો આ બાબતે તમારું શું કહેવું છે અને જે સરકાર દ્વારા જે નિયમ લાગવામાં આવ્યો છે વહેલા તે પહેલાં ધોરણે એ બાબતે પણ તમારું શું કહેવું છે એ સારી સિસ્ટમ છે કે ખરાબ એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર